વિરામ પછી ભવિષ્ય દર્શન કાર્યક્રમમાં આપ સૌ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત છે. શુભત્વ અને અશુભત્વની વાત જો આજે કરવામાં આવે તો આજના દિવસ માટે મહાદેવજીને જળ ચડાવવાથી પણ શાંતિ મળે, કારણ કે ચંદ્રમા મનનો કારક છે અને મહાદેવજીના મસ્તક ઉપર ચંદ્ર બિરાજે છે. તો મતલબ જેને માનસિક શાંતિ જોઈતી હોય ને ભગવાન ભોળાનાથની ઉપાસના કરવી પડશે. મહાદેવ મેકમ સ્મરામી સ્મરામી ભગવાન ભોળાનાથને યાદ કરીએ ત્યારે મા પાર્વતીને કહેતા કુળદેવીને પણ યાદ કરવા પડે, અને મા ભવાની અને ભગવાન શિવને યાદ કરીએ તો ભગવાન ગણપતિને યાદ કરવા પડે. તો મતલબ એવો થાય કે ત્રિદેવને યાદ કરવામાં આજના દિવસ માટે આવે, એના મંત્ર જાપ શક્તિનું બળ પ્રાપ્ત કરવા માટે એની પૂજા કરવામાં આવે તો ખૂબ જ સારા ફળની પ્રાપ્તિ થશે. આજના દિવસ માટે બને ત્યાં સુધી અમુક સમય એવો રાખો કે જેમાં અમુક વસ્તુનો ઉપયોગ ન કરવો તો વધારે સારું. આજના દિવસ માટે બને એટલો દૂધનો ઓછો ઉપયોગ કરવાનો રાખો, કારણ કે આજના દિવસ માટે જો દૂધનો ઓછો ઉપયોગ કરશો અને એ દૂધ કોઈ સારા વ્યક્તિઓને ગરીબોને દાનમાં આપશો તો તમારા માટે શુભત્વ બહુ વૃદ્ધિ થાય તેવા પણ યોગ બની રહ્યા છે. ઓમ સોમાય નમઃ આ મંત્ર તો શ્રેષ્ઠ છે જ, પણ ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્ર પણ આજના દિવસ માટે શ્રેષ્ઠ રહેશે. ગળી અને મીઠી કોઈ પણ વસ્તુ હોય તો એનું આજના દિવસ માટે જો દાન કરવામાં આવે તો ખૂબ જ સારી સફળતાની પ્રાપ્તિ થાય. જતા જતા પણ એક કોલર સાથે વાત કરતા જઈએ. હલો હલો, હા રાજુભાઈ બોલો. ગુરુદેવ રાજુભાઈ બહુ શોર્ટ માં કેજો, ટાઈમ બહુ ઓછો છે. વાલા એવું કરી દીધો, આવતી 17 સપ્ટેમ્બરે મારો જન્મદિવસ છે ગુરુદેવ. 17/9/1967 બરાબર. હા સાંજે 6:40 અને વિજાપુર જન્મસ્થળ. વિજાપુર બરાબર. શું પ્રશ્ન છે રાજુભાઈ? ગુરુદેવ સોલિડ પ્રયત્નો કરવા છતાં સફળતાનો લાડુ છે મોઢા સુધી આવીને પડી જાય છે. અફસોસની વાત એ છે કે મારો જન્મ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મ દિવસે થયો હોવા છતાં નરેન્દ્રભાઈ સફળ ને નિષ્ફળ કેમ? કર્મનો સંગાથી રાણા મારો કોઈ નથી, ભજન સાંભળી લેજો. લખાયના જુદા જુદા લેખ, એકરે બન્યો શિવજીનો પોઠિયો, બીજો પેલો ધોબીડાને ઘાટ. પથ્થરના જો અલગ અલગ અવતાર હોય તો માણસના અલગ અલગ અવતાર હોય, પણ ગ્રહો જયારે સાથ આપતા હોય ત્યારે દરેક વસ્તુની સુખાકારી સારી પ્રાપ્ત થાય છે. તમારી કુંડલીમાં આપ ઘણી વખત બતાવી ચૂક્યા છો, પણ છતાંય આજ ફરીથી એક વખત કહી દઉં કે જ્યાં સુધી કાંટો ન કાઢો અને ઉપર ગમે એટલા પાટા બાંધ્યા કરો, પણ કાંટો અંદર જ્યાં સુધી નહીં નીકળે ત્યાં સુધી સફળતા મળવાની નથી. મતલબ કે પિતા પિતા મહસેવ તથૈવ પ્રપિતા મહ માતા મહ તથ પિતા પ્રમાતા મહકાદયા એટે ભવંતુ મે પિતા પ્રયશ્ચંતુ જ મંગલમ. નાંદી શ્રાદ્ધ દરરોજ ઘરમાં થાય તો વધારે સારું, ન થાય તો મહિનામાં એક વખત તર્પણ કરાવી લ્યો, 12 મહિનામાં એક વખત પિતૃઓની શાંતિ માટે કોઈ પણ વસ્તુ કરાવી લ્યો, જો તમને સારી સફળતાની પ્રાપ્તિ થશે. કારણ કે કેતુ મારા ચંદ્ર સાથે 8મા સ્થાનમાં, આ સાયન્ટિફિક રીઝન છે, આમાં આગળ 12થી જવાનું નથી. જ્યોતિષ શાસ્ત્ર આપણને એમ કહે છે કે આ પ્રમાણે કરવાથી સારા લાભની પ્રાપ્તિ થાય, તો ચોક્કસ સારી સુખાકારી માટે નાંદી શ્રાદ્ધ કરવું જોઈએ, પિતૃઓનું તર્પણ કરવું જોઈએ, 12 મહિનામાં એકાદ વખત આ પિતૃઓને યાદ કરવા જોઈએ, ઘરના બધા સાથે મળીને કંઈક સારું પિતૃઓ માટે આશીર્વાદરૂપ જો ફળ પ્રદાન પ્રાપ્ત થાય એવી વાતો કરવા જોઈએ તો ખૂબ જ સારી સફળતાની પ્રાપ્તિ થશે. બાકી ગુરુ અને મંગળ, મંગળ કર્ક રાશિમાં નીચનો બની 5મા સ્થાનમાં છે, 5મા સ્થાને પ્રોગ્રેસનું સ્થાન છે, તો આવા સમયે ભગવાન ગણપતિની કૃપા પણ ખૂબ જ જરૂરી છે આપણા માટે. લગ્નેશ જે છે એ ગુરુ છે, ગુરુ પણ કર્ક રાશિમાં ઉંચનો બને છે, છતાં 5મા સ્થાનમાં કારકો ભાવનાશાને સિદ્ધાંત પ્રમાણે પૂર્વ જન્મના સંચિત કર્મ. મને એટલી ખબર પડે કે બેંકમાં ખાતું છે, 10 લાખ રૂપિયા 50 લાખ રૂપિયા બેંકમાં પડ્યા છે, પણ સહી કરવાનું ભૂલી ગયા છે. કઈ સહી આપણી હતી, પછી બેંકમાંથી આપણે આપણા પૈસા ઉપાડી શકતા નથી, કારણ કે સહી ખોટી છે. એટલા માટે એ જ રીતે અહીંયા કારકો ભાવનાશે, કર્મનો જે ભાગ છે એ ગુરુના હાથમાં છે, તો ગુરુ કહેતા વડીલોની જેટલી સેવા થાય એટલી કરજો, ચોક્કસ સારી સફળતાની પ્રાપ્તિ થશે. આ થયું મારું અને તમારું ભવિષ્યનું દર્શન કરાવતો આપણો વિશેષ કાર્યક્રમ ભવિષ્ય દર્શન. નવી નવી વાતો દરરોજ લાવવા માટે પ્રયત્ન કરીએ છીએ અને ક્યાંક ને ક્યાંક આપણે અનુકૂળ બની અને વૈજ્ઞાનિક અભિગમથી જ્યોતિષ શાસ્ત્રને પીરસવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ. આવો જ પ્રયત્ન પાછો આવતીકાલે સવારમાં 8:30 કલાકે આ જ ભવિષ્ય દર્શન કાર્યક્રમમાં કરીશું. ત્યાં સુધી મને ડૉક્ટર મહેન્દ્ર પંડ્યાને રજા આપશો. મિત્રો, આપ કદાચ મને મળવા ઈચ્છતા હો અને પ્રત્યક્ષ જો રૂબરૂ મળવાનું હોય તો નોંધી લો મારું સરનામું.